નમસ્કાર મિત્રો, હું છું ગૌરવ રાણીંગ અને આપ છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર. મિત્રો, ગઈકાલે આગાહી મુજબના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો. તમે જોઈ રહ્યા છો અત્યારે તેના દ્રશ્યો. ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો, સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારો, તેની સાથે મધ્ય ગુજરાતમાં ક્યાંક ક્યાંક અને ઉત્તર ગુજરાતમાં પણ એક બે સ્થળે ભારે ઝાપટા નોંધાયા. અને અમરેલી અને ભાવનગર જિલ્લામાં અમુક સ્થળે વાવણી જોગો વરસાદ પણ થઈ ગયો. તો આજે પણ હવે ખાસ વાત કરવાની છે. આજે 8 જૂન બુધવારે પણ વરસાદની ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે. તો કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની વાત કરતા પહેલા જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરેલી તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોન દબાવી દેજો. મિત્રો, આજે પણ ગઈકાલની જેમ બપોર બાદ ગાજવીજ સાથે વાદળો બંધાવવાનું શરૂ થઈ શકે અને આજે પણ શરૂઆત ગઈકાલના વિસ્તારોથી થઈ શકે, એટલે કે અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારોથી શરૂઆત થઈ શકે અને ત્યારબાદ રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો, બોટાદ જિલ્લાના વિસ્તારો અને ત્યારબાદ તેને લાગુ મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી આ વરસાદનું પ્રમાણ રહી શકે. છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા ગઈકાલની જેમ આ વિસ્તારોમાં નોંધાઈ શકે. તેની સાથે સુરેન્દ્રનગર જિલ્લો, મધ્ય ગુજરાતના એક બે વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં પણ એક બે સ્થળે ગાજવીજ સાથે ઝાપટાની શક્યતા ગણી શકાય. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લો અને બીજા અમુક વિસ્તારોમાં એકાદ સ્થળે શક્યતા ગણી શકાય. અને આગળ પણ આ રીતના ઝાપટા ચાલુ રહેવાના છે. પ્રી મોન્સૂનનો રાઉન્ડ ચાલુ રહેવાનો છે, તો તેની અપડેટ પણ ખાસ આપવામાં આવશે. તો ખાસ જોવાનું ચૂકશો નહીં. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. આભાર.